સ્પેશિયલ સેલે મંગળવારે ન્યૂઝ પોર્ટલની કથિત ચીની લિંક સાથે ન્યૂઝ ક્લિક સાથે જોડાયેલા પત્રકારો અને કર્મચારીઓના ઘરો પર દરોડા પાડ્યા હતા. ન્યૂઝ પોર્ટલની કથિત ચાઇનીઝ લિંક વચ્ચે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ન્યૂઝ ક્લિક સાથે જોડાયેલા પત્રકારો અને કર્મચારીઓના ઘરો પર દરોડા પાડ્યા છે. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ દ્વારા દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદમાં 30 થી વધુ સ્થળો પર મોટા પાયે દરોડા પાડવામાં આવી રહ્યા છે. તો દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ગેરકાનૂની પ્રવૃત્તિઓ એટલે કે પ્રિવેન્શન એક્ટ UAPA હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. દરોડા દરમિયાન દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે લેપટોપ, મોબાઈલ સહિતના ઇલેક્ટ્રોનિક્સ પુરાવા જપ્ત કર્યા છે અને હાર્ડ ડિસ્કના ડેટા ડમ્પ પણ લીધા છે. અગાઉ એન્ફોર્સમેન્ટ ડોક્ટરેટ એ ન્યૂઝ પોર્ટલ સામે કેસ નોંધ્યો હતો. આરોપ લગાવ્યો હતો કે ન્યૂઝ ક્લિકને ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ એટલે કે FCRAના ઉલ્લંઘનમાં વિદેશી ભંડોળ પ્રાપ્ત થયું છે. એજન્સીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે આ નાણાંનો ઉપયોગ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ માટે કરવામાં આવ્યો હતો. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ દાવો કરવામાં આવે છે કે આ એક આઉટલેટ વૈશ્વિક નેટવર્કનો એક ભાગ હતો જેને અમેરિકન અજોપતિ નેવલ રોય સિંઘમ પાસેથી ચીની પ્રચાર ફેલાવવા માટે ભંડોળ મુખ્ય હતો. ડિજિટલ ન્યૂઝ વેબસાઇટ ન્યૂઝ ક્લિક વિરુદ્ધ કેન્દ્ર તપાસ એજન્સીની કાર્યવાહી પ્રથમ કોઈ પણ મીડિયા ફર્મ સામે એ સમાચાર ફોર્મેટમાં ચીન તરફી માહિતી પેડલિંગમાં સાઇટની સહિત અને કથિત સંડોવણીનો પર્દોફાશ કર્યો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તપાસમાં એજન્સીને ન્યૂઝ ક્લિકના ડિરેક્ટર પ્રબીર પુરકાતસથ્ય અને કરોડપતિ નેવલ રોય સિંઘમ અને પ્રકાશ કરાત જેવા CPI નેતાઓ સાથે વિવિધ પત્રકારો સાથે ઇમેઇલ એક્સચેન્જની શ્રેણી મળી હતી. એજે સંકેત આપ્યો છે કે નેવલ રોય સિંઘમ જે ચીનમાં રહે છે તેણે ભારતમાં ચીન તરફ માહિતી પેઇડ કરવા માટે ન્યૂઝ ક્લિકને ગેરકાયદેસર રીતે ₹38 કરોડ આપ્યા હતા. ન્યૂઝ ક્લિકના ડાયરેક્ટર પ્રબીર પુરકાસ્થ્ય અને તેમના સહયોગી પત્રકારો અને સિંઘમ દ્વારા PPK ન્યૂઝ ક્લિક સ્ટુડિયો પ્રાઇવેટ લિમિટેડને આપવામાં આવેલા સામયિક ભંડોળના બદલામાં તેમની વેબસાઇટ પર પેઇડ ન્યૂઝ લખવાનો અને પ્રકાશિત કરવાનો પણ આરોપ છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના ACP લલિત મોહન નેગી દિલ્હીમાં ન્યૂઝ ક્લિક ઓફિસ પર પહોંચ્યા અને 30 અલગ અલગ ન્યૂઝ ક્લિકની ઓફિસો પર એક સાથે આ રેડની પ્રક્રિયા ચાલુ રાખી.